સુરત સિવિલના તબીબી શિક્ષકોના સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માંગને લઈને વિરોધ તબીબીઓએ પોતાની માંગ સાથે સાયકલ રેલી યોજી હતી. કેમ્પસમાં સાયકલ યાત્રા કાઢી ડીનની ઓફિસ બહાર ધરણા પર બેસી પ્રદર્શન કરી લાગ્યા. ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાળનું રણસિંગું ફેંક્યું છે. તબીબી શિક્ષકો સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે નોન કોવિડના તબીબોએ હડતાળ સાથે કામકાજ શરૂ રખાયું છે. આવતીકાલથી કોવિડ હોસ્પિટલમાં પણ તબીબો કામથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે, જેથી દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. તબીબો દ્વારા સાયકલ યાત્રા યોજીને ડીનની ઓફિસ સુધી પ્રદર્શન યોજ્યું હતું. સાંજ સુધીમાં નિર્ણય ન આવે તો ભજન સંધ્યા યોજાશે. હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા આ બાબતે ડૉક્ટર પાલુર વડગામાએ જણાવ્યું હતું કે આજ દિન સુધી તમામ વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી. કોવિડ 19 મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષિકાઓને પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાળ પાડી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા સફળ થયા છે, ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેના કારણે તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનાર તબીબી શિક્ષકો આખરે વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા છે. તબીબી શિક્ષકોની માંગણી, તબીબોએ કેટલીક માંગણીઓ કરી છે, જે પૈકી તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવામાં આવે છે. એક સ્થાયી ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલ સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે એ સ્થાયી ઠરાવથી આદેશ કરવામાં આવે. 2017-07 પગાર પંચ મુજબ નવા NPA અને પર્સનલ પે મંજૂર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2007 ઠરાવ મુજબ 2,37,500 કરવામાં આવે. કેસ અને ટીકુના ઇલિજેબલ તબીબી શિક્ષકોને CS અને ટીકુના આદેશો તુરંત કરવામાં આવે. માંગ ન સંતોષાય તો કોવિડની કામગીરી પણ બંધ કરવાનું જણાવાયું છે. 7 પગાર પંચ મુજબ પગાર આપતા માંગ. તબીબી શિક્ષણમાં બાકી રહેલ માત્ર એડહોક ટ્યુટરને 7 પગાર મુજબનો પગાર 1-1-2016 મંજૂર કરવામાં આવે. તેવી જ રીતે GMERS અને લાયન પર ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને 7 પગાર પંચ મુજબ પગાર આપવો. CS બાદ નમાફીધાનની 2017 પડતર ફાઇલનો તુરંત આદેશ કરવામાં આવે. બાકી રહેલ 15% સિનિયર ટ્યુટર માટે ત્રીજું ટીકુ અને 10% સિનિયર પ્રાધ્યાપકો માટે HAGના આદેશ તુરંત કરવામાં આવે. તમામ DPCના તુરંત આદેશો કરવામાં આવે. પોતાની માંગો સાથે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોતાની માંગો સાથે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરી એસોસિએશનના નિર્ણય પ્રમાણે લડત આપશે. આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલ તમામ એડહોક કે GPSC સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલિસી ફાઇલને તુરંત મંજૂર કરવામાં આવે. GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવે, તેમજ CS ટીકોના આદેશ નિયમિત માસિક રીતે. હાલ સીડરમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શિક્ષકો માટે GPSC પરીક્ષાઓ કરવામાં આવે. GPSC પરીક્ષાઓમાં સરકારી મેડિકલ કોલેજોના અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે અને કરારીય નિમણૂક તુરંત બંધ કરવા આવે. જેવી માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી એસોસિએશને જે નિર્ણય લેશે તેનો અમલ કરીને લડત આપતા રહીશું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. હું ડૉક્ટર પારુલ વડગામા. આજે જે રીતે સુરત મેડિકલ ટીચર એસોસિએશન તથા સમગ્ર ગુજરાતના બધા જ ગુજરાતના મેડિકલ ટીચર એસોસિએશન અને સેન્ટ્રલ GMK તરફથી એક નિર્ણય જે અમારે લેવો પડ્યો છે કે આજે અમે નોન કોવિડ સર્વિસીસથી અડગા રહ્યા છીએ અને કોવિડ સર્વિસીસ અને ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે, જેનું મુખ્ય કારણ આઈ થિંક તમને બધાને ખબર જ છે કે 7 દિવસ પહેલાં આપણે ગવર્મેન્ટ મેડિકલ ટીચર એસોસિએશન તરફથી 15 માંગણીઓનું લેટર સરકારશ્રીને સબમિટ કર્યું છે અને અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે જે ડૉક્ટર્સ છેલ્લા 1.5 વર્ષથી રાત દિવસ કોવિડમાં કામ કરી રહ્યા છે, એક પણ વખત આ ડૉક્ટર્સે એવું નથી કીધું કે અમે આ કોવિડનું કામ નહીં કરીએ, તો એ ડૉક્ટર્સની જે ખરેખર જેન્યુઇન ડિમાન્ડ છે, જે વર્ષોથી અમને મળે છે, આજે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ અમને વર્ષોથી મળે છે, તો એ 7 પગાર પંચમાં અમને 2017 આપી નથી આપવામાં આવ્યું અને એના સિવાયની ઘણી બધી માંગણીઓ તો અમારી 7 વર્ષ 8 વર્ષ જૂની છે.
તો અમને એ એમ દુઃખ થાય છે કે અમારે શું વારંવાર માંગવું પડશે. આજે આ દિન સુધી અત્યાર સુધી અમને કોઈ પણ વસ્તુ ઓન પેપર બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી મળી કે તમારી આટલી માંગણીઓ સંતોષાશે ને આટલી માંગણીઓ નહીં સંતોષશે. હાલમાં બી આજે એક સેન્ટ્રલ કાઉન્સિલ સાથે મિટિંગ ચાલી રહી છે. અમને આશા છે કે સાંજ સુધી એ બધી માંગણીઓ સોલ્વ થઈ જાય. એ સોલ્વ થઈ જશે તો અમને સારું લાગશે, નહીં તો પછી ના છૂટકે અમારે કાલે કોવિડ સર્વિસીસ બંધ કરવી પડશે. હા, હું ડૉક્ટર મયુર જરાગ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે છું અને અમારા લોકોની આજે એક બેઠક ગાંધીનગરમાં મળી રહી છે, પરંતુ અમારે એ નો નિર્ણય આવે ત્યાં સુધી અમે એ ખાસ કહેવા માંગીએ છીએ કે અમારે મળવાપાત્ર જે છઠ્ઠા પગારપંચમાં અને અગાઉના બધા પગારપંચમાં જે મળતું હતું એ જ વસ્તુ હમણાં મળવાપાત્ર વસ્તુઓ અમને આપી દે. અમને લોકોને આ ગમતું નથી, સ્ટ્રાઇક પાડવું, પરંતુ ન છૂટકે આ વસ્તુ અમને મજબૂર કરવામાં આવે છે તો એ વહેલી તકે અમને મળવાપાત્ર માંગણીઓ પૂરી કરે એવી એ હવે અમારી સેન્ટ્રલ કાઉન્સિલ જે છે તે નક્કી કરશે. અમારા અમદાવાદ ને બધી મેડિકલ કોલેજના એક એક પ્રતિનિધિ હશે, એ નક્કી કરશે, એ પ્રમાણે થશે.